સૂર્યનગરી સુરતમાં સમગ્ર દેશભર માટે પોતાનું કિસ્મત અજમાવવા માટે ઘણા લોકો આવતા હોય છે અને શૂન્યમાંથી સર્જન કરતા હોય છે. ત્યારે શૂન્યમાંથી સર્જન કરનારા સુરતના એક સફળ ઉદ્યોગપતિને ગુજરાતીમાં બાયોપિક ફિલ્મ બનાવવામાં આવે છે અને આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને સૌ કોઈ સરાહના આપી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં સુરત આવીને કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનાર, ચાર આંકડાના પગારમાંથી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી હાલ કરોડો રૂપિયાના વ્યવસાય કરનાર સફળ વ્યક્તિ શંકરભાઈના જીવન પર ગુજરાતી ફિલ્મ બાયોપિક બનાવવામાં આવી છે, જેમાં મિસ્ટર શંકરભાઈ ફિલ્મના કલાકારો ટ્રેલર લોન્ચિંગ તૈયારી કરી. ત્યારે 15 ઓગસ્ટના દિવસે ટ્રેલર લોન્ચ થશે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એવી ફિલ્મ છે જે હયાત વ્યક્તિ ઉપર બની હોય તેનું નામ હું મિસ્ટર શંકરભાઈ છે. આ ફિલ્મમાં ધર્મેશ વ્યાસ સહિત જાણીતા કલાકારોએ અભિનય આપ્યો છે અને પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની ચૂકેલી આ ફિલ્મ બાયોપિક ફિલ્મ છે જે સફળ બિઝનેસમેન પર આધારિત છે. હું એક ગામડામાંથી આવેલો છું અને ખરેખર કાપડનું પહેલાં મેં કામ કરેલું, પછી બિલ્ડિંગ લાઇનમાં આવ્યો, જે મારા પિક્ચરમાં બધું જાણવા મળશે, જોવા મળશે. અને આ પિક્ચર મને એમ થાય છે, ખરેખર બનાવવાનો રીઝન પણ એક જ હતો કે ગુજરાત આપણું વિશાળ છે, જેમાં કોઈએ આજ સુધી બાયોપિક બનાવી નથી. આપણે જાણીએ છીએ બધા જ કે લેખકો, બિલ્ડરો કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ગુજરાત હંમેશા કંઈક ને કંઈ ઇન્ડિયાને આપતું રહ્યું છે. તો આ પિક્ચર કેમ બાયોપિક આજ સુધી બની નથી? એટલે મને વિચાર, હું હંમેશા ક્રિએટિવ રહ્યો છું, મારા મગજમાં આઈડિયાજ ફરતા હોય છે, જેને ઉંમર સાથે કંઈ જ લેવા દેવા હોતું નથી. આ ફિલ્મનું શૂટિંગ સુરતના વિવિધ વિસ્તારોમાં થયું છે. શૂટિંગ વખતે લોકોમાં ભારે આતુરતા હોવાથી આ ફિલ્મ ખૂબ જ સફળ નીવડશે તેમ કલાકારોએ અને ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરે કહ્યું હતું. અને આ ફિલ્મનું કાસ્ટિંગ અને પ્રોડક્શન અમિત ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કેવો પ્રતિસાદ મળે તે ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોને ખ્યાલ આવશે. પણ અત્યારથી તમામ કલાકારો અને શંકરભાઈ ખૂબ જ એક્સાઇટેડ દેખાઈ રહ્યા છે. દર્શકોને સૌ પહેલાં તો અપીલ છે કે આપણે ગુજરાતી છે અને ગુજરાતના લેવલની, બહુ સારા લેવલની એક મૂવી બની છે અને જેમાં દરેક ગુજરાતી કલાકાર, જેમ કરીને ખાસ કરીને સુરત ગુજરાતના બધા કલાકારો આની અંદર ઇન્વોલ્વ છે. દરેક લોકોને એવું લાગશે કે જ્યારે જોશે કોઈ વ્યક્તિને તો એમને એવું લાગશે કે આ કદાચ સ્ટોરી મારી હોઈ શકે, એટલે આ સ્ટોરી કદાચ મારી હોઈ શકે. એટલે દરેક વ્યક્તિને એકવાર જોવા માટે તો અપીલ છે જ મારી કે ખાસ કરીને એકવાર તમે જોજો અને આ સ્ટોરી, આ સ્ક્રિપ્ટ, ના કે હું કહેવા પર, પણ તમે જશો એટલે તમને ચોક્કસલી ગમશે. સાથે તમે એને ક્યાંક ફીલ કરશો કે આ કંઈક ને કંઈક અંશે આ સફળતા જે આ સ્ટોરીમાં બતાવી છે કે જે કંઈક છે, તો આનો કંઈક ભાગ મારા જીવન સાથે પણ જોડાયેલો છે.